અને સમાચારો જોઈએ તો સાબરકાંઠામાં હુમલાઓના ભયથી પરપ્રાંતિયો વતન પરત ફર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. પરપ્રાંતિયોને વતન પરત ફરી જવાના અલ્ટિમેટમની અફવાને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. હિંમતનગરના મોતીપુરાથી ડરને કારણે પરપ્રાંતિય શ્રમિકો પરિવાર સાથે પરત ફરી રહ્યા છે. તો સાબરકાંઠાની ઘટના કે જ્યાં હુમલાઓના ભયથી પરપ્રાંતિયો વતન પરત ફર્યા, પરપ્રાંતિયોને વતન પરત ફરી જવાનું અલ્ટિમેટમની અફવા ફેલાઈ હતી, જેને લઈને ગભરાટ પણ ફેલાઈ ચૂક્યો હતો. તો હિંમતનગરના મોતીપુરાથી ડરને કારણે પરપ્રાંતિય શ્રમિક પરિવારો હવે પરત ફરી રહ્યા છે પોતાના વતન પર. તો એક અફવાને કારણે હવે પરિવારો પોતાના વતન પર પરત ફરી રહ્યા છે. સાબરકાંઠાની ઘટના કે જ્યાં હુમલાના ભયથી પરપ્રાંતિયો વતન પરત ફર્યા છે, તો તેમને વતન પરત ફરી જવાનો અલ્ટિમેટમ આપવાની અફવા પણ વહેતી થઈ હતી અને તેનાથી ગભરાઈને હિંમતનગરના મોતીપુરાથી ડરને કારણે પરપ્રાંતિય શ્રમિક પરિવારો હવે પરત ફરી રહ્યા છે. તમામ શ્રમિકો કે જે કામ કરવા માટે ગયા હતા તે હવે પોતાના પરિવાર સાથે વતનમાં પરત ફરી રહ્યા છે. સાબરકાંઠાની ઘટના કે જ્યાં હુમલાઓના ભયથી આ તમામ પરિવારો પરત ફર્યા છે. રાજ્યમાં પરપ્રાંતિય લોકો પર હુમલાઓ વધી રહ્યા છે, જેના કારણે પરપ્રાંતિય લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પરપ્રાંતિય લોકો આવી ઘટનાને વખોડી રહ્યા છે અને દૂધમાં સાકર જેમ ભળી જાય તેમ ભળી જવાની વાત કરી રહ્યા છે. અત્યારે જયારે ચર્ચા થઈ રહી છે કે પરપ્રાંતિયો ઉપર જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને લઈને આપણી સાથે સુરતના જે પરપ્રાંતિયોના અગ્રણી છે તે છે, આપણે તેમની સાથે વાત કરી કે અત્યારે જે રાજ્યની સ્થિતિ છે કયા પ્રકારની છે, જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે, આખી જે સ્થિતિ સર્જાય છે શું કહેશો એને લઈને? ગુજરાતમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે એ ખરેખરમાં આપણા જે ગુજરાતી ભાઈઓ છે અમારા સાથે જે હળી મળી ગયા છે તે અમે દૂધમાં સક્કર જેવા અમે પણ મળી ગયા છે. અહીં ગુજરાતમાં અમે પોતે સુરતી થઈ ગયા છે, ભલે આમ અમારું માતૃવતન યુપી છે પણ અમે 6-7 પેઢી અહીંયા રહીએ છીએ. પણ ખરેખરમાં અમુક શરારતી તત્વો જે દેશદ્રોહીઓ છે આ વસ્તુને ચકડોળે ચઢાવે છે અને ભાષાભાષી અને પ્રાંતવાદના નામે આખા વિઘ્ન ઉત્પન્ન કરે છે, જેથી વે મનુષ્ય ઉત્પન્ન થાય એવો અમે નથી ઈચ્છતા. જે બનાવ બન્યો છે અમે તદ્દન વખોડી કાઢે છે અને જે પણ કોઈ એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. જે પ્રકારની સ્થિતિ સર્જાય છે અત્યારે શું કહેશો કે આ પ્રકારની જે લોકો જે છે તે પોતે કેવી રીતે આને જે આખી ઘટનાને જોઈ રહ્યા છે હમણાં? મિત્રો, ગુજરાત ક્યાં પૂરી આખા હિન્દુસ્તાનમાં જે આજે જે મહિલાઓ સાથે છોકરીઓ સાથે અનિચ્છનીય બનાવ બને છે એ ખરેખર નિંદનીય છે. આખા સમાજ માટે એ કલંક છે. પછી એમાં કોઈ ઉત્તર ભારતીય હોય, દક્ષિણ ભારતીય હોય કે ગુજરાતી હોય કે મરાઠી હોય એ કોઈ લાગતું નથી. જે ગુનેગાર છે એ ગુનેગાર છે. ગુનેગારને ગુનાનું સજા પૂરી મળવું જોઈએ. એમાં અમે બધા ઉત્તર ભારતીયો ગુજરાતમાં 40 વર્ષથી રહીએ છીએ અને અમે એ દિમાગના છીએ કે જે પણ ગુનાહ કરે ચાહે કોઈ પણ પ્રાંતના હોય એને કડકમાં કડક સજા થવું જોઈએ. અને કોઈ સમાજને લઈને કોઈ અમુક માણસો ભડકાવવાની કોશિશ કરતા હોય કે આ ઉત્તર ભારતીયોને કાઢો કે પરપ્રાંતિયોને કાઢો કે દક્ષિણ ભારતીયોને કાઢો, આ પણ એક ગુનાહ જ છે. આ રીતનું નહીં થવું જોઈએ. પરપ્રાંતિયો જે છે તે પોતાની વાત એ રીતે કહી રહ્યા છે કે પ્રાંતવાદ જે છે તે વકરવો ન જોઈએ અને આ પ્રકારની જે સ્થિતિ સર્જાતી હોય કે કોઈ દુષ્કર્મની ઘટના બની હોય કે અન્ય કોઈ પણ ઘટના જ્યારે બનતી હોય છે ત્યાંની પાછળ પ્રાંતવાદને વકરવા અને તેને લઈને સમગ્ર જે શાંતિની સ્થિતિ હોય છે રાજ્યની તે ડહોળવામાં આવે તો જે સ્થિતિ છે તે વધુ મુશ્કેલી સર્જાય છે અને તેના કારણે વૈમનસ્ય જે છે તે વધારે થતું આપણને જોવા મળતું હોય છે. કેમેરામેન રૂપેશ સોનવણે સાથે દેવેન ચિત્તે, TV9.